હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીના ગોટલાને સુકવવાની કે બાફવાની ઝંઝટ વગર ગોટલીનો ઇન્સ્ટન્ટ મુખવાસ અને એ પણ ખૂબ જ ઓછી મહેનતથી કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે તો કેરીના ગોટલામાં કેટલા ગુણો હશે તમને બધાને ખ્યાલ જ છે ગોટલીના મુખવાસમાંથી આપણને બીટવેલ મળે છે અને ની બીટવેલની બંનેની ઉણપ બધાને હોય જ છે તો વિટામિન બીટવેલ તો આપણને ગોટલીમાંથી સો ટકા મેળવી શકીએ છીએ અને વિટામિન ડી આપણે સૂર્યપ્રકાશમાંથી મેળવી શકીએ છીએ તો ચલો વિટામિન બીટવેલથી ભરપૂર મુખવાસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલાં ગોટલીનો મુખવાસ બનાવવા માટે આપણે ગોટલાને ગેસ પર જાળી મૂકીને શેકી લઈએ બધા ગોટલાને બાફીને મુખવાસ બનાવે છે પણ આ એકદમ યુનિક અને ઇજી મેથડ છે ફટાફટ તમારો મુખવાસ બની જશે અને એ પણ મહેનત વગર તમે ગોટલાને શેકશો એટલે તે ઝડપથી શેકાઈ જશે કારણ કે ગોટલાનું ઉપરનું ઉપર હોય છે તે એકદમ પતલું હોય છે એટલે તે ઝડપથી શેકાઈ જાય છે અને અંદરથી ગોટલી પણ જાય છે આપણે નાના હતા ને ત્યારે ગોટલા શેકી દેતા પછી તેમાંથી ગોટલી કાઢીને આપણે ખાતા પછી તેની ઉપર પાણી પીતા એટલે પાણી બહુ જ મીઠું લાગતું ગોટલાને ફેરવતા રહીશું એટલે લગભગ દસેક મિનિટમાં તમારા ગોટલા શેકાઈ જશે આ મુખવાસ બનાવવાની રીત જોશો એટલે હવે તમે ક્યારેય ગોટલા ભેગા જ નહીં કરો કારણ કે ફટાફટ આ રીતે બની જતો હોય તો થોડા ગોટલા થાય એટલે ફટાફટ મુખવાસ બનાવી લઈએ ગોટલાને ભેગા કરવા એને સુકવવા અને પછી તેનો મુખવાસ કરવો એના કરતા આ રીત સૌથી બેસ્ટ મને લાગે તમને અત્યારે એમ થશે કે ગોટલું બળી ગયું છે પણ ના તે ઉપર જ બળ્યું છે અંદર ગોટલી સરસ રીતના શેકાઈ જશે ગોટલા શેકાતા શેકાતા આવા ડાર્ક કલરના થઈ જાય ત્યાં સુધી તમારે રાખવાના છે આ ગોટલાને તમારે જ્યારે ટાઈમ હોય ત્યારે શેકી લો પછી ફરી તમારે જ્યારે ટાઈમ હોય ત્યારે તેને તોડી લો તો પણ ચાલે તે ઠંડા થઈ જાય તો પણ કશો જ પ્રોબ્લેમ ના આવે ગોટલા સારી રીતના શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને ગોટલાને પ્લેટમાં લઈને ઠંડા થવા દેવાના પછી આ જ રીતના બાકીના ગોટલાને પણ શેકી લઈશું ગોટલા બધા શેકાઈને ઠંડા થઈ ગયા છે હવે તેને આપણે તોડીશું તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી તૂટી જાય છે આ રીતના દસ્તો મારીએ એટલે તે ખુલી જાય છે પછી તેને હાથથી ખોલીશું એટલે ગોટલી સહેલાઈથી બહાર આવી ગઈ આજ રીતના બધા ગોટલાને તોડીને ગોટલી કાઢી લેવાની આપણે બાફીને મુખવાસ બનાવીએ ત્યારે ગોટલા ભીના થઈ જતા હોય છે અને પછી તેને આ રીતના તોડીએ એટલે હાથમાંથી લસરી જતા હોય છે તો તમે એકવાર આ રીતના ચોક્કસ ડ્રાય કરજો પછી તમે આ જ રીતના બનાવશો અને ગોટલા ભેગા પણ ક્યારેય નહીં કરો બસ આ ગોટલી ડ્રાય પણ છે તેને કશું જ કરવાની જરૂર નથી હવે આનો ઉપરનો જે ભાગ હોય તેને આપણે ચપ્પાની મદદથી કાઢી લઈશું છાલ ગઈ છે તમે જોઈ શકો છો અંદરથી સરસ જેવી થઈ છે જરા પણ ડાર્ક નથી થઈ હવે આ ગોટલીને ખમણી વડે છીણી લઈશું તમારે જો ચપ્પાની મદદથી નાની ચીપ્સ જેવું કરવું હોય તો તેમ પણ તમે કરી શકો

અને તડકે સુકવવાની બિલકુલ જરૂર નથી જો તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવો છે તો તેને એક દિવસ તડકે સુકાવીને પછી સ્ટોર કરજો કારણ કે આપણે આને પાણીમાં બાફ્યા નથી એટલે વધારે તેને સુકવવાની જરૂર નથી તો બસ આવો તાજે તાજો મુખવાસ ખાવાની ખૂબ જ મજા આવશે તો તેને કાચની બોટલમાં ભરીશું અને તમારે સ્ટોર કરવો હોય તો સ્ટોર પણ કરી શકશો તો તમને આ મુખવાસ બનાવવાની રીત કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ